નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે લક્ષ્ય નક્કી કરો, સફળતા મેળવો. જીવનમાં યોગ્ય લક્ષ્ય નક્કી કરવું અત્યંત જરૂરી છે. જો લક્ષ્ય નક્કી કરવામાં ન આવે તો આપણું જીવન દિશાહીન નાવની જેમ ગમે તે દિશામાં વળી જાય છે અને આપણે ક્યાંય પહોંચી શકતા નથી. સામાન્ય રીતે લોકો સામાજિક પ્રચલન, ઘરના વડીલોની ઈચ્છા કે નામ દામ ને ધ્યાનમાં રાખીને લક્ષ્ય નક્કી કરતા હોય છે. જો એ બધું આપણી આંતરિક પ્રેરણાથી થતું હોય તો એમાં કશું ખોટું પણ નથી. બીજાઓની દેખાદેખી કે કોઈના દબાણથી જો લક્ષ્ય નક્કી કરવામાં આવે તો તે બહુ લાભકારક બન્યું તું નથી, કારણ આ સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. આપણા જીવનમાં અનેક સંભાવનાઓ રહેલી છે, પણ જો લક્ષ્ય ઊંચું કે યોગ્ય ન હોય તો માણસને તેનાથી સુખ કે શાંતિ મળતા નથી. પાસે બધું જ હોવા છતાં જાણે કંઈક ખૂટતું હોય એવું લાગે છે, માણસ ખાલીપો અનુભવે છે. જો કે લક્ષ્ય નક્કી કરવું સહેલું નથી. જો કોઈ ઉચ્ચ લક્ષ્ય નક્કી કરે તો તેને ભાગ્યશાળી માનવો જોઈએ. મોટા ભાગના લોકો લક્ષ્યહીન અને ભ્રામક જીવન જીવે છે. તે સંસારમાં મૃગજળની પાછળ દોડતા હરણની જેમ ભટક્યા કરે છે અને જ્યારે હાથમાં કશું આવતું નથી ત્યારે અંતે રોતા કકડતો દુનિયામાંથી વિદાય લે છે. આથી જે મનુષ્ય પોતાના જીવનને સાર્થક બનાવવા ઈચ્છતો હોય તેને કોઈ ઉચ્ચ લક્ષ્ય પહેલેથી જ નક્કી લેવું જોઈએ. જીવનનું લક્ષ્ય નક્કી કરતી વખતે નીચેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલું, રસ રૂચિને અનુરૂપ લક્ષ્ય. લક્ષ્યને જો આપણા રસ રૂપીને અનુરૂપ હોય તો તે પૂરું કરવામાં આનંદ આવે છે તથા ઉત્સાહ જાગે છે. માણસ રસના કામનામાં મન જલ્દી એકાગ્ર થઈ જાય છે. માણસ એ ટાળવાના બદલે પૂરું કરવા મન દઈને મહેનત કરે છે અને તેને સારી રીતે નિર્ધારિત સમય પહેલા પૂરું કરી શકે છે. એના બદલે જો આપણે એમાં રસ ન પડ્યો હોય તો તે વેટ ઉતારીને પૂરું કરવામાં પ્રયત્ન કરીએ છીએ. ઘણી વાર એવું લક્ષ્ય પૂરું થતું નથી. બીજું, મૌલિકતા પ્રતિભા આધારિત લક્ષ્ય. આપણું લક્ષ્ય આપણી ક્ષમતા, પ્રતિભા તથા યોગ્યતા અનુરૂપ હોવું જોઈએ. જો એમને ધ્યાનમાં રાખીને લક્ષ્ય નક્કી કરવામાં આવે તો એમાં આવશ્યક સફળતા મળે છે. જો આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વગર લક્ષ્ય નક્કી કરવામાં આવે તો સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. આપણે આપણી ક્ષમતા તથા રૂચિ પ્રમાણે કામ મળે તો આપણે તેને સંપૂર્ણ શ્રમ તથા પુરુષાર્થથી પૂરું કરી શકીએ છીએ. કીડી પર જો આખો લાડુ મૂકી દેવામાં આવે તો તે મરી જાય છે, પરંતુ તેનો ભૂકો કરીને ભવડાવીએ તો તે પ્રસન્નતાથી ખાઈ શકે છે. ત્રીજું, લક્ષ્ય સામાજિક રીતે ઉપયોગી તથા કલ્યાણકારી હોવું જોઈએ. લક્ષ્ય ઉપયોગી હોય એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. પોતાની સાથે સાથે સમાજનું હિત સદાય તો ઉત્તમ. બીજાઓનું શોષણ થતું હોય તથા સમાજનું અહિત થતું હોય એના એવા લક્ષ્યને કોઈ પણ રીતે યોગ્ય ન માની શકાય. આથી લક્ષ્ય શ્રેષ્ઠ, ઉદાર તથા મહાન હોવું જોઈએ. મહાપુરુષોએ પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને જ માનવ જાતના કલ્યાણ માટે નિરંતર શ્રમ કર્યો છે. ચોથું, લક્ષ્ય પોતાના સ્વભાવને અનુરૂપ હોવું જોઈએ. આપણે જે કોઈ લક્ષ્ય નક્કી કરીએ તેની પહેલા જોવું જોઈએ કે તેઓ આપણા સ્વભાવને અનુરૂપ છે કે નહીં. આપણા સ્વભાવથી પ્રતિકૂળ હોય એવું કાર્ય કરવામાં આપણને રસ પડતો નથી. જો જરૂર પડે તો લક્ષ્ય નક્કી કરવામાં માનવીય પ્રકૃતિમાં મર્મગ્ન લોકોના સલાહ સૂચન પણ લઈ શકાય છે. જો કામ આપણી પ્રકૃતિને અનુરૂપ તથા અનુકૂળ હોય તો એ કાર્યને કરવાનો ઉત્સાહ આપણામાં પેદા થાય છે અને તેને આપણે સારી રીતે સિદ્ધ કરી શકીએ છીએ. પાંચમું,
લક્ષ્ય પડકાર રૂપ હોવું જોઈએ. આપણે નક્કી કરેલું લક્ષ્ય પડકાર રૂપ હોય એ પણ એક મહત્વની બાબત છે. જો લક્ષ્ય સાવ સરળ હોય તો એના માટે કોઈ વિશેષ પુરુષાર્થ કરવાની જરૂર પડતી નથી. તેથી એક કાર્ય કરવામાં જે રોમાંચનો અનુભવ થવો જોઈએ તે થતો નથી. વળી આપણી શક્તિનો સંપૂર્ણ વિકાસ પણ થઈ શકતો નથી. તેથી લક્ષ્ય ઉચ્ચ આદર્શોથી યુક્ત હોવું જોઈએ. પહેલા એમ મનાતું હતું કે આલ્પ્સ પર્વતને કોઈ ઓળગી ન શકે, પરંતુ નેપોલિયને હિંમતપૂર્વક એ પડકારને સ્વીકારી લીધો અને તેણે ઓળગી બતાવ્યો. મહાન અને હિંમતવાન માણસો કોઈ પણ પડકારથી ગભરાતો નથી. વાસ્તવમાં પડકારરૂપ કાર્યો તેમના આત્મિક વિકાસમાં મદદરૂપ બને છે. છઠ્ઠું, આદર્શ તથા વ્યવહારનો સંગમ. જીવન લક્ષ્ય ઉચ્ચ આદર્શોને અનુરૂપ હોવું જોઈએ, જેથી આપણી અંદર રહેલી ક્ષમતાઓ બહાર આવી શકે અને આપણા જીવનનો વિકાસ થઈ શકે. તેથી સાથે સાથે જે લક્ષ્ય વ્યવહારિક હોવું પણ જરૂરી છે. જો આપણા ગજા બહારનું લક્ષ્ય નક્કી કરવામાં આવે તો આપણે ઘણી વાર હિંમત હારી જઈએ છીએ અને તેને પૂરું કરી શકતા નથી. તેથી આપણી શક્તિ તથા સ્થિતિને અનુરૂપ હોય એવું વ્યવહારિક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. પોતાની ક્ષમતા સમય સ્થિતિ સાથે મેળ ન ખાય એવું અવ્યવહારુ લક્ષ્ય નક્કી કરીએ તો આપણને તેને પૂરું કરી શકતા નથી. તેથી લક્ષ્ય આદર્શ હોવાની સાથે વ્યવહારિક હોવું જરૂરી છે. ઉપલબ્ધ બાબતને ધ્યાનમાં રાખીને જો આપણે જીવન લક્ષ્ય નક્કી કરીએ તો આપણો બૌદ્ધિક તથા આત્મિક વિકાસ થાય છે. જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાનું સાહસ વધે છે. શરૂઆતમાં નાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. એમાં સફળતા મળવાના કારણે આપનું મનોબળ તથા આત્મબળ વધે છે. પછી તેમને અનુરૂપ મોટું લક્ષ્ય નક્કી કરી શકાય છે. આવું કરતા કરતા માણસ સર્વોત્તમ શિખરે પહોંચી શકે છે. જો માણસ જીવનમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માંગતો હોય અને આગળ વધવા ઈચ્છતો હોય તો તેણે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.